દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું દીક્ષિતા પટેલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. સમાચારોની શરૂઆત મુખ્ય સમાચારોથી. વલસાડમાં ઠેર ઠેર શ્રી હનુમાનજી જયંતીની થયેલી ભવ્ય ઉજવણી, યજ્ઞ સહિત અનેકવિધ કાર્યક્રમોનું થયેલું ભવ્ય આયોજન. વલસાડમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, આંદોલનના ભાગરૂપે કર્યું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન. વલસાડમાં શ્રી સંત મડુલી ખાતે શ્રી હનુમાનજી જયંતીની થયેલી ભવ્ય ઉજવણી, શ્રી બાપા સીતારામ સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હનુમંત યજ્ઞ તેમજ મહાપ્રસાદ તથા સંતવાણી કાર્યક્રમો યોજાયા. ધરમપુર રોડ ઉપર ચાલી રહેલી સાગી લાકડાની તસ્કરી, વધુ 4 લાખના સાગી બાટલા ઝડપથી ધરમપુર ફોરેસ્ટ ટીમ. ધરમપુર પંથકમાં ઠેર ઠેર હનુમાન જયંતીની થયેલી ઉજવણી. હવે સમાચારો વિસ્તારથી. કળિયુગમાં પણ જો સાક્ષાત હાજરા હજુર છે એવા ભગવાન શ્રી હનુમાનજી દાદાના જન્મદિનની સમગ્ર દેશ સાથે સાથે વલસાડ પંથકમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પારનેરા સ્થિત શ્રી હનુમાનજી દાદાના મંદિરે મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા અને યજ્ઞમાં તેમજ દર્શન અને મહાપ્રસાદનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. ચૈત્ર સુદ પૂનમના દિને શ્રી હનુમાનજી જયંતીની ઠેર ઠેર ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. શ્રી હનુમાનજી દાદામાં ભાવિકોમાં અતૂટ શ્રદ્ધા અને વિશ્વાસ રહેલો છે, કારણ કે શ્રી હનુમાનજી ભક્તોનો ત્વરિત ફળ આપે છે અને ચપટી વગાડતા જ દુઃખ દૂર કરી દે છે. કળિયુગમાં પણ શ્રી હનુમાનજી દાદા સાક્ષાત છે, જેની અનુભૂતિ કરોડો નહીં પરંતુ અગણિત ભાવિકોને એક યા બીજી રીતે થતી રહે છે. શ્રી હનુમાનજી દાદાના સાચા દિલથી કરેલું સ્મરણ તરત જ ફળ આપે છે. શ્રી હનુમાનજી જયંતિ પ્રસંગે શહેર અને જિલ્લાના તમામ મંદિરો અને શ્રી હનુમાનજી દાદાના મંદિરોમાં અનેકવિધ ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરાઈ હતી અને યજ્ઞ તેમજ પ્રસાદનો ભાવિકોએ લાભ લીધો હતો. પારનેરા ખાતે શ્રી હનુમાનજી મંદિરે અતુલ દ્વારા રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો. વલસાડ શહેરમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા એક્સાઇઝ ડ્યુટીના વિરોધમાં ચાલી રહેલા આંદોલનના ભાગરૂપે વેપારીઓ દ્વારા શહેરના મોટા બજાર ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં વલસાડ સહિત પાડી, ઉદવાડા, વાંસદા, વઘઈ, ડુંગરી સહિતના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં જ્વેલર્સ એસોસિએશનના સભ્યો જોડાયા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 20 દિવસથી વેપારીઓ આંદોલનના ભાગરૂપે જુદા જુદા કાર્યક્રમો આપી રહ્યા છે, પરંતુ સરકારના પેટનું પાણી પણ હલતું નથી ત્યારે વેપારીઓમાં નારાજગી જોવા મળી રહી છે. અને આજનો અમારો કાર્યક્રમ એમજી રોડ ઉપર દેના બેંકની સામે અમારા એક જ્વેલર્સ ભાઈની દુકાનમાં બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો છે. અને આ બ્લડ ડોનેશન કેમ્પ ગુજરાત જ્વેલર્સ એસોસિએશન અમદાવાદના માર્ગદર્શન નીચે સમગ્ર ગુજરાતની અંદર આજે 6 એપ્રિલે આખા ગુજરાતની અંદર આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. અને અમારી અને ગુજરાત જ્વેલર્સ એસોસિએશનની એવી ઈચ્છા છે કે આ બ્લડ ડોનેશનથી વર્લ્ડ રેકોર્ડ પણ થઈ શકે એવી શક્યતાઓ રહેલી છે. આજે અમે અહીંયા અમારા જ્વેલર્સ ભાઈઓ વલસાડ, ધરમપુર, ઉદવાડા, વાંસદા, વઘઈ, પાડી, ડુંગરી અને
ખેરગામના બધા જ્વેલર્સો ભાઈઓ આવ્યા છે અને 100 ઉપર બોટલો આજે અહીંયા એકત્રિત થશે. બ્લડ ડોનેશન કેમ્પ છે એ એક્સાઇઝની વિરુદ્ધ, એક્સાઇઝના કાળા કાયદાની વિરુદ્ધમાં યોજવામાં આવેલ છે. વલસાડ શહેરમાં બાય આવાબાઈ સ્કૂલ સામે પ્રાગજી ટાવર નજીક આવેલ બાપા બજરંગદાસજીની શ્રી સંત મઠોલી ખાતે શ્રી બાપા સીતારામ એવા સંસ્થાન દ્વારા શ્રી હનુમાનજી જયંતિ અંતર્ગત શ્રી રામ હનુમંત યજ્ઞ તેમજ મહાપ્રસાદ તથા સંતવાણી કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. ચૈત્ર સુદ પૂનમ એટલે કે શ્રી હનુમાનજી જયંતિના દિને મંદિરના બીજા પાટોત્સવની પણ ઉજવણી થઈ હતી. આ પ્રસંગે શોભાયાત્રા સહિત શ્રી રામ યજ્ઞના દર્શન અને મહાપ્રસાદનો મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો હતો. સમાચારો શિવાની ભાનુશાલી પાસેથી. This is Satya News and you are watching Satya News. નમસ્કાર દર્શક મિત્રો, સત્ય ન્યૂઝમાં હું શિવાની ભાનુશાલી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તારીખ 6/4/2012 ના વહેલી સવારે 1:30 કલાકે સાગી પાટલા ભરેલ ટ્રક નંબર GJ1VV9401 ની નીકળવાની હોય એવી બાતમીના આધારે ધરમપુર વાપી રોડ પર નાકાબંધી કરતા ગોલ્ડન હોટલ પાસે ગુનેગારોને નાકાબંધી વિશે જાણ મળતા તેઓ આ ટ્રકને પાર કરી નાસી ગયેલા હતા. બાદમાં આ ટ્રકની અંદર તપાસ કરતા સાગી પાટલા ભરેલ હતા, જેથી આ સાગી પાટલા તથા ટ્રકની અટક કરી ધરમપુર ડેપો ખાતે લાવી માલનું મોજપાન કરતા સાગી ચોરસા નંગ 65 ઘનફૂટ મીટર 7875 મળી આવેલ છે, જેની કિંમત 4,17,000 થાય છે તથા ટ્રકની કિંમત 4 લાખ મળી કુલ 8,17,000 મુદ્દામાલ જપ્ત કરી ગુનેગારોની તપાસ ચાલુ કરેલ છે. જે તે કાર્યવાહી DJ પંડ્યા, રેજ ફોરેસ્ટ ઓફિસર ધરમપુર તથા ફોરેસ્ટર AM પ્રજાપતિ દ્વારા પાર પાડવામાં આવેલ હતી. ધરમપુર પંથકમાં હનુમાનજીની જન્મ જયંતિની ભાવિક ભક્તજનો દ્વારા ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ધરમપુરના બામટી ગામના ધોધાર પાટી ખાતે હનુમાનજીના પરમ ઉપાસક દિલીપભાઈ પટેલના નિવાસ સ્થાને હનુમાન જયંતિ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ જન્મ જયંતિના 10મા મહોત્સવ નિમિત્તે ભરતભાઈ મહારાજના સાનિધ્યમાં શાંતિ હોમ, હનુમાન ચાલીસા, ભજન કીર્તન, સત્સંગ જેવા કાર્યક્રમો યોજાયા હતા. આ કાર્યક્રમમાં સાંસદ કિશનભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય કેતન આહિર, બામટીના સરપંચ વિજયભાઈ પાનેરિયા સહિત ભક્તજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડ્યા હતા. ધરમપુર નગરના હનુમાનજી ફળિયામાં હનુમાનજી મંદિરે તથા મોહનગઢના વિમેશ્વર મંદિરે, માલનપાડા ગામે હનુમાનજીના મંદિરે યજ્ઞ તથા ભજન કીર્તન આરતી જેવા કાર્યક્રમો યોજાયા બાદ દરેક મંદિરોમાં ભાવિક ભક્તજનો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આમ ધરમપુરના ગ્રામ્ય વિસ્તારોમાં પણ હનુમાનજી જયંતિની ઉજવણી ખૂબ જ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. જતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર. વલસાડમાં ઢેર ઢેર શ્રી હનુમાનજી જયંતિની થયેલી ભવ્ય ઉજવણી, યજ્ઞ સહિત અનેકવિધ કાર્યક્રમોનું થયેલું ભવ્ય આયોજન. વલસાડમાં જ્વેલર્સ એસોસિએશન દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો, આંદોલનના ભાગરૂપે કર્યું શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન. વલસાડમાં શ્રી સંત મઢોલી ખાતે શ્રી હનુમાનજી જયંતિની થયેલી ભવ્ય ઉજવણી, શ્રી બાપા સીતારામ સેવા સંસ્થાન દ્વારા શ્રી રામ હનુમંત યજ્ઞ તેમજ મહાપ્રસાદ તથા સંતવાણી કાર્યક્રમો યોજાયા. ધરમપુર રોડ ઉપર ચાલી રહેલી સાગી લાકડાની તસ્કરી, વધુ 4 લાખના સાગી પાટલા ઝડપથી ધરમપુર ફોરેસ્ટ ટીમ. ધરમપુર પંથકમાં ઢેર ઢેર હનુમાન જયંતિની થયેલી ઉજવણી. સત્ય ન્યૂઝ પર સમાચારોની રફતાર ચાલતી જ રહેશે, તો જોતા રહો સત્ય ન્યૂઝ, આઝાદી સમાચારોની.